અમદાવાદ શહેરમાં ઠંડીની સાથોસાથ કમોસમી વરસાદ પડ્યાના સમાચાર છે. કેટલાક વિસ્તારમાં વરસાદ સાથે બરફના કરા પણ પડ્યા હતા. હાથીજણ સર્કલથી લઈને ધર્મવાટિકા સુધી આ બરફના કરા પડ્યા હતા. અમદાવાદમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જોકે વરસતા માવઠાની વચ્ચે કેટલાક વિસ્તારમાં બરફના કરા પણ પડ્યા હોવાના દ્રશ્યો કેમેરે કેદ થયા છે. અમદાવાદમાં ઠંડુગાર માહોલ અને તે દરમિયાનમાં કમોસમી વરસાદ અને આજ વરસાદ દરમિયાન કરા પડ્યા હતા. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દર્શલ રાવલ. દર્શલ, ખાસ તો કયા વિસ્તારમાં કરા પડ્યા છે અને વરસાદી માહોલ જોવા મળ્યો છે? ચિરાગ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આજનો દિવસ રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, સાથે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ સવારથી રહ્યું હતું. આજે વાતાવરણનો પલટો આવ્યો છે અને કારણે વરસાદનો માહોલ પણ સવાર દરમિયાન અને બપોર દરમિયાન નોંધાયો હતો, જેમાં હાથીજન જે સર્કલ વિસ્તાર જે છે તે આસપાસના વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા હતા, વરસાદી માહોલ પણ છવાયો હતો અને આ માહોલના કારણે એક આહલાદક વાતાવરણ જે છે તે આ વિસ્તારની અંદર જોવા મળ્યું હતું. અને હજુ પણ આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે બાદ 2-4 ડિગ્રી એટલે કે 24 કલાક બાદ 4 ડિગ્રી જેટલો પારો ગગડી શકે છે, એટલે કે ઠંડીમાં વધારો થઈ શકે છે. કે શિયાળાની સિઝનની અંદર કમોસમી વરસાદ પણ નોંધાયો છે, હજુ પણ જે ઠંડી જે છે વધવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે ખેડૂતો માટે ક્યાંક માઠા સમાચાર છે, સાથે ઠંડીની મજા માણનારા લોકો માટે પણ એક સારા સમાચાર આ કહી શકાય છે. ચિરાગ જી, ધન્યવાદ દર્શન તમામ જાણકારી બદલ. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વ પટ્ટામાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. આ સાથે જ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની સાથોસાથ બરફના કરા પણ પડ્યા હતા.